જયારે તમે પરણી કોઈ છોકરાની માં બનશો, એ છોકરો જયારે ખોવાશે ને ત્યારે તમને ખબર પડશે એક માં વગરના દીકરા વગરની માની શું હાલત થાય. બેને કહી દીધું માં ચાલી ગઈ હમણાં જ તને યાદ કરતા કરતા. અચ્છા માં કઈ કેતી ગઈ? કેતી તો નથી ગઈ પણ દેતી ગઈ. શું લઈ ગઈ? લાવ. અને બેને ડોક્ટરના હાથમાં પાઉચ ફેંકી, ડોક્ટરે કેચ કર્યું, ખોલ્યું અને આમ ઊંધું કર્યું. 500-500 ની નોટ નીકળવા. પૂરા 15,000. અરે અરે અરે, દર મહિને હું 500 રૂપિયા મોકલતો હતો સાચવવા નતો, વાપરવા માટે. મેં એક પણ રૂપિયો નહીં વાપર્યો. એને કીધું મને ખબર નથી. અને જ્યાં પાઉચ ફરી હલાવી ત્યાં અંદર એક ચિઠ્ઠી. લણથણતા અક્ષરે માએ લખ્યું હતું કે બેટા તું તો મારો કેટલો સારો દીકરો છે, જોવા બચાવ. જે ડોક્ટરે ઘરના ઘરમાંથી ઘરડા ઘરમાં મોકલી દીધી એ ડોક્ટરને ગાળો આપવાને બદલે, એ ડોક્ટરનો વાંક પૂરો જોવાને બદલે માં એમ લખે છે બેટા તું કેટલો મારો સારો દીકરો છે કે તે મને સરસ ઘરડા ઘરમાં મોકલી દીધી. ઉપરથી તું મને દર મહિને 500 રૂપિયા મોકલી દીધી. બેટા આ ઘરડા ઘરમાં મને એક પણ રૂપિયાની જરૂર નથી પડતી, એટલી ફાઈવ સ્ટાર ટ્રીટમેન્ટ તે આપેલા બધા જ રૂપિયા મેં સાચવી રાખ્યા. 30 મહિનામાં 15,000 જમા થયા છે બેટા. જતા જતા એક વાર તારું મોઢું જોવું હતું પણ તું બહુ બિઝી. 30 મહિનામાં એક વાર પણ હું તને જોઈ ના શકી. બેટા મને નથી લાગતું કે હવે હું લાંબુ જીવી શકીશ. હું જાઉં છું, તારા માટે કંઈક આપીને જાઉં. તું તો કેટલો સારો છે કે દર મહિને મને 500 મોકલતો હતો. આવતીકાલે તારે પણ એક દીકરો થશે, એ મોટો થશે, એના લગ્ન થશે, એની પત્ની આવશે. બેટા કદાચ એવું બની શકે, તે તો મને અહીંયા મોકલીને પણ મારી કાળજી રાખે છે પણ તારો દીકરો તને પહેરે કપડે ઘરડા ઘરમાં મૂકી આવશે, પછી એક રૂપિયો પણ નહીં આપે ને ત્યારે આ મારા સાચવેલા 15,000 રૂપિયા તને મરતી માને જીવતા દીકરાની ચિંતા છે પણ આપણે જીવતે જીવતા આપણા મા બાપની ચિંતા નથી કરતા. છોકરો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ડોક્ટર. અબ પછતાએ ક્યા હો જબ ચિડિયા ચુરકે. તમે કદાચ કહેશો કે હવે તો અમારા મા બાપને સરસ સાચવશો, સાચવશો. ઓકે, તમે કદાચ તમારા મા બાપને સાચવો ને એમાં બહુ મોટી ધાર નથી મારવા, એ તમારું કર્તવ્ય છે. એક બાપ પણ છે તમને ખબર છે, ઝૂંપડું હોય ને ઝૂંપડામાં રહેતો હોય એને 5 દીકરા હોય ને તો 5 ને સાચવે છે કે નથી સાચવો? પિતાની ઝૂંપડી મધ્યે પુત્ર 5 વસી શકે પણ પુત્રના 5 બંગલામાં એક બાપ રહી શકે છે? તમે 3 ભાઈ હો, 2 ભાઈ હો, જ્યારે મોટા થશો ભાગ પાડવામાં આવશે ત્યારે શું કરશો? શું કરશો? 6 મહિના તારે ત્યાં, 6 મહિના મારે ત્યાં, આ ધંધો કરશો? તમારા મા બાપ એટલે શું ફૂટબોલ સમજો? ફૂટબોલ ને અહીંથી લાગ મારે ને ત્યાં જાય, ત્યાંથી લાગ મારે ને ત્યાં જાય. તમારે ચેન્જ થવાનું હોય તો તમારા મા બાપને ચેન્જ કરવાના હોય.